विज्ञान और टेक्नोलॉजी विषय अंदर धोरण 7 चैप्टर नंबर 1 वनस्पति में पोषण। वनस्पति में पोषण में अपने पहलो भाग जो आगे वीडियो में पहला भाग की अंदर आप कि लीली वनस्पति है योता खोराक जाते बनाए जैसे प्राणी है योता खोराक जाते बनावा असमर्थ है એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી પરંતુ પોષણ માટે એ અન્ય પ્રાણી ઉપર અથવા તો વનસ્પતિ ઉપર આધાર રાખે છે અને એમાં આપણે પોષણ કોને કહેવાય એની પોષણની વ્યાખ્યા જોઈ હતી કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગ કરવાની જે ક્રિયા છે એને આપણે પોષણ તરીકે ઓળખીએ છીએ અને ત્યાર પછી આપણે પોષણના પ્રકાર જોયા હતા કે પોષણના મુખ્ય બે પ્રકાર છે સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ એમાં જે સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ છે એની વ્યાખ્યા જોઈ હતી અને ત્યારબાદના ઉદાહરણ જોયા હતા તે પછી જે લીલી વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે એ પ્રક્રિયાને કહેવાય છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એમાં આપણે પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા પણ જોઈ હતી અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ જોયું આપણે રાસાયણિક સમીકરણ યાદ રાખીએ તો આપણને વ્યાખ્યા છે એના ઉપરથી બનાવી શકીએ છીએ અને આ વ્યાખ્યા અથવા તો જે રાસાયણિક સમીકરણ છે એના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે જે લીલી વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે તે દરમિયાન એને કયા કયા ઘટકો બરાબર કયા કયા સરળ ઘટકોની જરૂર પડે છે અને આ સરળ ઘટકો છે એને કઈ રીતે પ્રાપ્ત થાય છે અને વનસ્પતિની અંદર જે લીલા પર્ણો છે એટલે કે લીલા પર્ણો છે એ પોતાના લીલા પર્ણો દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો લીલા પર્ણની અંદર જે હરિત દ્રવ્ય છે એ એને મદદ કરે છે એટલે કયા કયા સરળ ઘટકો એને જરૂરી છે અને આ જે ખોરાક બનવાની જે ક્રિયા છે એ વનસ્પતિના કયા ભાગમાં થાય છે તો કે પર્ણની અંદર થાય છે અને પર્ણની અંદર ખોરાક બનવાની પ્રક્રિયા થતી હોવાથી જે સામાન્ય ઘટકો જે સરળ ઘટકો છે એ પર્ણ સુધી કઈ રીતે પહોંચે છે એના વિશે આપણે અભ્યાસ કરીએ હવે અહીં આપણે જોઈએ છીએ કે પ્રકાશ સંશ્લેષણ કે વનસ્પતિની અંદર જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે એની અહીંયા એક આકૃતિ આવેલી છે અહીં આપણે જોઈએ છીએ કે વનસ્પતિ છે એમાં જે વનસ્પતિને જે ખોરાક બનાવવા માટે જે સરળ ઘટકો જોઈએ છે એમાં સૌ પ્રથમ છે કાર્બન ડાયોક્સાઇડ તો કાર્બન ડાયોક્સાઇડ છે એને ક્યાંથી મળે છે તો કે વાતાવરણની અંદર કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે સેના દ્વારા મેળવે છે એ પણ આપણે આગળના વિડીયોમાં જોયું કે કાર્બન ડાયોક્સાઇડ છે એ પર્ણની અંદર રહેલા પર્ણરંધ્ર નાના છિદ્ર જેવી રચના જેને કહેવાય છે પર્ણરંધ્ર આ પર્ણરંધ્ર દ્વારા એ કાર્બન ડાયોક્સાઇડ અણુ છે એ મેળવે છે અને પર્ણરંધ્ર છે એ રક્ષક કોષો વડે આવરિત હોય છે એટલે રક્ષક કોષો જ્યારે ખુલે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અણુ લે છે ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ અણુ લે છે અને પ્રક્રિયા દરમિયાન એ ઓક્સિજન વાયુ છે એ વાતાવરણની અંદર મુક્ત કરે છે આવી રીતે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે છે કેમ ઘટે છે તો કે વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ વનસ્પતિ લેતી હોવાથી વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે છે અને ઓક્સિજન વાયુ જે મુક્ત કરે છે એટલે ઓક્સિજનનું પ્રમાણ કેવું વાતાવરણની અંદર વધે છે અને આ ઓક્સિજનનો ઉપયોગ છે એ આપણે શ્વાસોચ્છવાસની ક્રિયામાં આપણે ઓક્સિજન વાયુનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી વનસ્પતિ છે એ પ્રકાશ બરાબર પ્રકાશ શક્તિ ક્યાંથી મેળવે છે અથવા તો સૂર્યપ્રકાશ તો કે સૂર્યમાંથી સૂર્યપ્રકાશ મેળવે છે તે ઉપરાંત પાણી અને ખનિજ દ્રવ્યો તો પાણી અને ખનિજ દ્રવ્યોની પણ એને જરૂર પડે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં તો પાણી અને ખનિજ દ્રવ્યો છે ક્યાંથી લે છે તો કે એના મૂળ દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યો છે એ વાહિકા અથવા તો વાહિની દ્વારા એ શોષે છે મૂળ દ્વારા શોષે છે અને વાહિની દ્વારા એ પર્ણ સુધી પાણી અને ખનિજ દ્રવ્યોને પહોંચાડે છે ત્યાર પછી એને બીજા એક સરળ ઘટકો જે છે હરિત દ્રવ્ય બરાબર હરિત દ્રવ્યની મદદથી એ સૂર્યપ્રકાશ અથવા તો પ્રકાશ શક્તિ છે ગ્રહણ કરે છે એટલે સૂર્યપ્રકાશને શોષવા માટે કોણ એને મદદ કરે છે તો કે હરિત દ્રવ્ય અને હરિત દ્રવ્ય ક્યાં આવેલું હોય તો કે લીલા પર્ણની અંદર બરાબર છે પર્ણનો લીલો ભાગ છે એ હરિત દ્રવ્ય ધરાવે છે અને પરિણામે હરિત દ્રવ્ય છે એ આ પ્રકાશ શક્તિ અથવા તો સૂર્યપ્રકાશ મેળવવા માટે મદદ કરે છે અહીંયા આપણે આગળના વિડીયોમાં જે પ્રકાશ સંશ્લેષણ છે એને રાસાયણિક સમીકરણ જોયું હતું અહીંયા આપણે ફરીથી જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ નું રાસાયણિક સમીકરણ શું છે તો અહીંયા આપણે શબ્દોમાં જોઈએ કાર્બન ડાયોક્સાઇડ
का पानी सूर्य प्रकाश हरित द्रव्य અને આખી જે પ્રક્રિયા થાય છે એ દરમિયાન આપણને શું નીપજ મળે છે તો એ નીપજ છે કાર્બોદિત પદાર્થો વત્તા ઓક્સિજન વાયુ છે એ મુક્ત થાય છે અને કાર્બોદિત પદાર્થો છે એ ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે આવી રીતે લીલી વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બોદિત પદાર્થો બને છે અને ઓક્સિજન વાયુ છે મુક્ત થાય છે ત્યાર પછી આપણે જોઈએ કે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે અને એનાથી જે ખોરાક બને છે કાર્બોદિત સ્વરૂપે સંગ્રહ પામે છે અને કાર્બોદિતનો એક ભાગ છે સ્ટાર્ચ બરાબર કાર્બોદિત છે એનું જ એક સ્વરૂપ છે સ્ટાર્ચ હવે આપણે જોઈએ કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે અને ખોરાક સંગ્રહ થાય છે કાર્બોદિત સ્વરૂપે એની સાબિતિ શું તો એના માટેની એક પ્રવૃત્તિ છે કે વનસ્પતિ છે એ ખોરાક બનાવે છે સૂર્યપ્રકાશની હાજરીમાં તો એના માટેની એક પ્રવૃત્તિ આપેલી છે આપણને પ્રવૃત્તિ છે 1.1 પ્રવૃત્તિ 1.1 ની અંદર સૌ પ્રથમ આપણે બે છોડ લેવાના છે એક સરખા બે છોડ લેવાના છે એક જ સરખા બે છોડ લઈ અને પછી આપણે એને એક છોડ છે એને આપણે અંધારામાં રાખવાનું છે અથવા તો કોઈ બોક્સની અંદર મૂકી દેવાનો છે પેક હોય એવો બોક્સની અંદર અંધારામાં આપણે એક છોડને રાખવાનો છે અને બીજા છોડને આપણે સૂર્યપ્રકાશમાં રાખવાનો છે એક છોડને અંધારામાં રાખવાનો છે અને બીજા છોડને આપણે સૂર્યપ્રકાશમાં રાખવાનો છે અને કેટલા સમય માટે રાખવાનો છે તો કે 72 કલાક 72 કલાક માટે આપણે છોડ છે એને રાખવાના છે એકને અંધારામાં રાખવાના છે અને એકને સૂર્યપ્રકાશમાં રાખવાના છે અને 72 કલાક પછી આપણે આ છોડ છે એના પર્ણનું આપણે પરીક્ષણ કરવાનું છે કઈ રીતે પરીક્ષણ કરશું તો કે જે પાન છે છોડનું જે પાન છે એ લઈ અને પછી આપણે એના ઉપર આયોડીનના ટીપા નાખવાના છે મિત્રો ધોરણ 6ની અંદર તમે યાદ કરો કે જ્યારે આપણે સ્ટાર્ચનું પરીક્ષણ કરતા હતા તો સ્ટાર્ચના પરીક્ષણની અંદર એક પ્રવૃત્તિ આવી હતી કે આપણે ઘઉંનો લોટ લઈએ છીએ અને ઘઉંના લોટની અંદર સ્ટાર્ચ છે કે નહીં એ માટે આપણે આયોડીનનું દ્રાવણ વાપરતા હતા કે ઘઉંનો લોટ લઈ અને એમાં આયોડીન આપણે 2-3 ટીપા નાખીએ તો ઘઉંનો લોટ છે એનો રંગ જો પરિવર્તન થાય કયો રંગનું પરિવર્તન થશે તો કે ભૂરો અથવા તો કાળો જો ઘઉંનો લોટ ભૂરો અથવા કાળો થાય આયોડીન નાખતા તો એમાં સ્ટાર્ચ હાજર છે એવું આપણે કહી શકીએ અને જે પદાર્થોની અંદર આપણે આયોડીનના ટીપા નાખીએ છીએ અને ભૂરો કે કાળો રંગ થતો નથી તો એમાં સ્ટાર્ચની ગેરહાજરી સૂચવે છે અહીંયા આપણે એવું કીધું કે પર્ણ દ્વારા ખોરાક બને છે એમાં કાર્બોદિત પદાર્થો હોય છે અને કાર્બોદિતનો જ એક ભાગ છે અથવા એનું જે એક સ્વરૂપ છે સ્ટાર્ચ એનો મતલબ એવો થયો કે જે વનસ્પતિના પર્ણો છે એની અંદર સ્ટાર્ચ રહેલો છે હવે અહીંયા આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ એમાં બંને છોડ છે બંને છોડને એક એક પર્ણ લેવાના છે કે એક જે અંધારામાં મૂકેલો છોડ છે એનું 72 કલાક પછી એના પર્ણનું આપણે પરીક્ષણ કરવાનું છે કઈ રીતે તો કે એનું એક પર્ણ લઈ અને એમાં શું નાખવાનું છે આયોડીન દ્રાવણના 2-3 ટીપા નાખવાના છે અને પછી આપણે એમાં રંગ પરિવર્તન જોવાનું છે કે એમાં રંગ પરિવર્તન થાય છે કે નહીં એવી જ રીતે આપણે જે સૂર્યપ્રકાશમાં મૂકેલો છોડ છે એને પણ સેમ આવી જ પ્રવૃત્તિ કરવાની છે કે પર્ણ લેવાનું છે એનું અને એમાં આયોડીનનું આયોડીન દ્રાવણના ટીપા નાખવાના છે અને પછી એમાં આપણે રંગ પરિવર્તન જોવાનું છે આપણને શું જોવા મળે છે આપણે જોવાનું છે હવે આપણે જોઈએ છીએ કે એક છોડ છે એ અંધારામાં છે તો અંધારામાં છે તો એમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે નહીં થાય શા માટે નહીં થાય તો કે એને સૂર્યપ્રકાશ મળતો નથી એટલે સૂર્યપ્રકાશ મળતો નથી તો એમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નહીં થાય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નહીં થાય તો શું થશે તો કે કાર્બોદિત પદાર્થો બનશે નહીં કાર્બોદિત પદાર્થો નહીં બને તો એમાં સ્ટાર્ચની શું હશે ગેરહાજરી એટલે આપણે એમાં આયોડીનના ટીપા નાખશું તો એની અંદર કોઈ પણ પ્રકારનું રંગ પરિવર્તન આપણને જોવા મળતું નથી
ત્યાર પછી આપણે જે બીજો છોડ લીધો છે એ બીજો છોડ શેમાં છે તો કે સૂર્યપ્રકાશની અંદર મૂકેલો છે આ સૂર્યપ્રકાશમાં રહેલા છોડને જે પર્ણ લીધું છે એમાં આપણે આયોડિનના 2 થી 3 ટીપા નાખશું તો એ જે પર્ણ છે એનો રંગ પરિવર્તન થશે અને રંગ પરિવર્તન થશે તો કયો રંગ પરિવર્તન આવશે તો કે કાળો અથવા તો ભૂરો કાળો અથવા તો ભૂરો રંગ આવે છે શા માટે તો કે અહીંના સૂર્યપ્રકાશમાં રાખેલો છે એટલે એ છોડની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે એનો મતલબ કે એમાં પરાગ બનવાની પ્રક્રિયા થશે અને પરાગ બને છે તે કાર્બોદિત સ્વરૂપે સંગ્રહ અને કાર્બોદિતનો જે ભાવે છે સ્ટાર્ચ એનો મતલબ કે સ્ટાર્ચ શું હશે એમાં હાજર અને સ્ટાર્ચ હાજર હશે એટલે એનો રંગ થશે કાળો કે ભૂરો એટલે આ ઉપરથી આપણે કહી શકીએ કે સૂર્યપ્રકાશની અંદર જે આપણે છોડ રાખેલો છે એમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે અને એમાં સ્ટાર્ચ હાજર છે સ્ટાર્ચ હાજર છે એટલે એને સ્ટાર્ચ હાજર છે એટલે એનો મતલબ એવો થાય કે એમાં કાર્બોદિત પદાર્થો છે એટલે સૂર્યપ્રકાશની અંદર રાખેલો છોડ છે એમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે એવું આપણે કહી શકીએ ફરી પાછું શું કરવાનું છે કે હવે આ છોડને લઈ અને સૂર્યપ્રકાશમાં રાખવાના છે બંને છોડને ફરી પાછા સૂર્યપ્રકાશમાં રાખવાના છે જે અંધારામાં રાખેલો છોડ છે એને પણ હવે સૂર્યપ્રકાશની અંદર રાખવાનો છે અને ફરી 2-3 દિવસ પછી આપણે ફરી પાછું એનું પરીક્ષણ કરવાનું છે સેમ આ જ રીતે એનું પરીક્ષણ કરવાનું છે કે પર્ણ બંને છોડમાંથી પર્ણ લેવાના છે અને બંનેમાં આપણે આયોડિનના ટીપા નાખવાના છે અને ફરી પાછું આપણે એનું નિરીક્ષણ કરવાનું છે કે કયો રંગ પરિવર્તન થશે તો આ વખતે શું થશે તો કે અંધારામાં જે છોડ રાખેલો છે એને આપણે સૂર્યપ્રકાશમાં મૂકવાનો છે અને સૂર્યપ્રકાશમાં તો એ છોડને તો આપણે ત્યાંનો ત્યાં જ રહેવા દીધો છે એટલે બંને છોડ છે સૂર્યપ્રકાશમાં છે પરિણામે બંને છોડમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે એટલે એમાં કાર્બોદિત પદાર્થો બનશે અને કાર્બોદિત પદાર્થો બનશે એટલે એમાં સ્ટાર્ચ હાજર હશે સ્ટાર્ચ હાજર હશે એટલે એમાં આયોડિનના ટીપા આપણે નાખીશું તો એનો રંગ કેવો થશે તો કે કાળો કે ભૂરો થશે એટલે આ પ્રવૃત્તિ દ્વારા આપણે સૂર્યપ્રકાશ છે એની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે એવું આપણે સાબિત કરી શકીએ ત્યાર પછી આપણે મિત્રો જોઈએ કે ઘણી એવી વનસ્પતિ છે આપણે એવું કીધું અહીંયા કે વનસ્પતિ છે એનો લીલો રંગ લીલા જે પર્ણો છે એમાં હરિત દ્રવ્ય હોય છે અને હરિત દ્રવ્યની મદદથી સૂર્યપ્રકાશનું શોષણ થાય છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે ઘણી વનસ્પતિના પર્ણો છે એ લીલા રંગના હોતા નથી બરાબર અલગ અલગ કલરના હોય છે જાંબલી રંગના હોય છે ગુલાબી રંગના હોય છે તો આ બધા જે રંગના પર્ણો છે એમાં શું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નહીં થતી હોય શું એમાં હરિત દ્રવ્ય નહીં આવેલા હોય તો મિત્રો જે એ અલગ રંગની જે અલગ રંગના પર્ણ ધરાવતી જે વનસ્પતિ છે એની અંદર પણ હરિત દ્રવ્ય હશે પણ એના બીજા રંગને કારણે એનો જે હરિત દ્રવ્યનો જે લીલો રંગ છે એમાં દેખાતો નથી બરાબર હરિત દ્રવ્ય તો હોય જ છે પણ એના બીજા જે રંજક દ્રવ્યો છે એટલે કે અન્ય રંગના ગુલાબી છે કે ભૂરો છે અથવા જાંબલી રંગના જે પર્ણો છે એમાં જે રંજક દ્રવ્યનું પ્રમાણ વધારે છે અન્ય રંગોનું પ્રમાણ વધારે છે એના કારણે જે લીલો રંગ છે એ આપણે જોઈ શકતા નથી પરંતુ એની અંદર પણ હરિત દ્રવ્ય તો હોય જ છે ત્યાર પછી આપણે જોઈએ કે તમે ઘણી વખત તળાવ અથવા તો ખાડા ભાગો છે એની અંદર જે ઘણા સમયથી પાણી ભરેલ હોય છે એ પાણી ભરેલા ખાડા ભાગો છે અથવા તો તળાવ સ્થિર પાણી હોય છે તળાવની અંદર એવા પાણીની અંદર તમે લીલા રંગના ધબ્બા જોયા હશે બરાબર ચીકણો પદાર્થ લીલા રંગ આ લીલા રંગના જે ધબ્બા જોવા મળે છે એને શું કહેવાય છે લીલ કહેવાય છે અને આ લીલ છે એ લીલ પણ હરિત દ્રવ્ય ધરાવે છે બરાબર લીલ છે એની અંદર પણ હરિત દ્રવ્ય હોય છે અને આ લીલની અંદર હરિત દ્રવ્ય હોવાથી એ પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને લીલ પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે અહીંયા આપણને એક માર્ક્સનો સવાલ પૂછાઈ શકે કે નીચેના પૈકી કોણ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો એમાં એક ઓપ્શન તરીકે તમને લીલ પણ આપેલું છે તો જેમાં લીલ આવે છે એમાં આપણે ટીક કરવાનું છે કારણ કે લીલ છે એ હરિત દ્રવ્ય ધરાવે છે આપણે જોઈએ છે કે લીલ છે લીલા રંગની હોય છે લીલના ઘણા રંગ હોય છે સામાન્ય રીતે એનો બ્રાઉન રંગ પણ હોય છે રેડ રંગ પણ હોય છે ગ્રીન પણ હોય છે એમાં જે લીલ છે એમાં પણ હરિત દ્રવ્ય હોય છે અને આ હરિત દ્રવ્યની મદદથી એ પોતાનો ખોરાક જાતે બનાવે છે ત્યાર પછી આપણે જોઈએ કે વનસ્પતિ છે એ કાર્બોદિત પદાર્થો સિવાય પણ વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ કરે છે એ કાર્બોદિત તો બનાવે છે એ સિવાય પણ ખોરાકનું સંશ્લેષણ કરે છે કયા કયા તો કે કાર્બોદિત
हाइड्रोजन अने ऑक्सीजन बराबर कार्बनिक पदार्थो छे एमां कार्बन हाइड्रोजन अने ऑक्सीजन रहेला छे जेनी मदती ए शुं करे छे तो के प्रोटीन अने चरबी नुं संश्लेषण करे छे प्रोटीन अने चरबी नुं संश्लेषण करे छे कार्बनिक तो छे ज અને કાર્બોદિત પદાર્થો શેના બનેલા હોય છે તો કે કાર્બોદિત પદાર્થો કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે મિત્રો તમે આગળ જેમ જેમ આગળના ધોરણમાં જશો એમ તો અહીંયા પ્રકાશન અહીંયા આપણે કહી દીધી વાત કે પ્રકાશન સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બોદિત પદાર્થો બને છે હવે આ કાર્બોદિત પદાર્થો છે એ કયા કાર્બોદિત પદાર્થો છે તો કે એને આપણે આગળના ધોરણમાં આવશે તમને C6H12O6 ग्लूकोज बराबर C6H12O6 આ કાર્બોદિત પદાર્થ છે અને આ C6H12O6 એટલે કે એની અંદર શું રહેલું છે તો કે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન એટલે કે કાર્બોદિત પદાર્થો છે એ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે અને જેના ઉપયોગથી એ શું કરે છે તો કે પ્રોટીન અને ચરબીનું સંશ્લેષણ કરે છે હવે અહીંયા જે પ્રોટીન છે એ પ્રોટીન તો નાઇટ્રોજન બને છે બરાબર પ્રોટીન તો નાઇટ્રોજન ના બનેલો છે નાઇટ્રોજન યુક્ત હોય છે પ્રોટીન તો નાઇટ્રોજન છે વનસ્પતિ ને કેવી રીતે મળે છે આપણે એમ કીધું કે કાર્બોદિત પદાર્થો તો બને છે કાર્બોદિત ની અંદર કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન રહેલા છે જેના ઉપયોગથી એ શું કરે છે તો કે પ્રોટીન નું પ્રોટીન અને ચરબી નું સંશ્લેષણ કરે છે પરંતુ જે પ્રોટીન છે એ પ્રોટીન શું હોય છે તો કે એ તો નાઇટ્રોજન યુક્ત છે તો નાઇટ્રોજન વનસ્પતિ ને કેવી રીતે મળે છે તો અહીંયા આપણે જોઈએ છે કે વાતાવરણ ની અંદર ઘણા બધા વાયુ છે અને એમાં સૌથી વધારે કોઈ વાયુનું પ્રમાણ હોય તો એ છે નાઇટ્રોજન કે નાઇટ્રોજન છે એ 78% છે વાતાવરણ ની અંદર તો આ નાઇટ્રોજન છે એ વનસ્પતિ લે છે પણ સીધો વાતાવરણમાંથી વાયુ સ્વરૂપે નાઇટ્રોજન વનસ્પતિ લઈ શકતી નથી તો નાઇટ્રોજન નો ઉપયોગ કેવી રીતે કરે છે તો કે જમીન ની અંદર બરાબર જમીન ની અંદર કેટલા બેક્ટેરિયા રહેલા છે જમીન ની અંદર કેટલા બેક્ટેરિયા રહેલા છે અને આ બેક્ટેરિયા નું નામ છે રાઇઝોબિયમ જમીન ની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેલા છે અને આ રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરે છે તો કે વાતાવરણમાં જે વાયુ સ્વરૂપે નાઇટ્રોજન છે એ વાયુ સ્વરૂપે જે નાઇટ્રોજન છે એને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે કોણ ફેરવે છે તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા અને આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ વાતાવરણના નાઇટ્રોજન છે એ વાયુ સ્વરૂપના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે અને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાઈ જાય પછી વનસ્પતિ છે એ આ નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે એટલે આવી રીતે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનના સ્થાપન માટે વનસ્પતિને શું કરે છે મદદ કરે છે અને રાઇઝોબિયમ બેક્ટેરિયા ક્યાં હોય છે તો કે જમીનની અંદર અને કઠોળ મુખ્યત્વે કઠોળ વર્ગની જે વનસ્પતિ હોય છે એ કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની અંદર રહેતા હોય છે કે મૂળની મૂળગંઠીલાની અંદર આવા રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય અને રાઇઝોબિયમ બેક્ટેરિયા છે વનસ્પતિને ફાયદો કરાવે શા માટે તો કે વાતાવરણની અંદર જે વાયુરૂપ નાઇટ્રોજન છે એ વાયુરૂપ નાઇટ્રોજનનું એ દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતર કરે છે અને પરિણામે જે દ્રાવ્ય સ્વરૂપે નાઇટ્રોજન છે એ વનસ્પતિ એનો ઉપયોગ કરે છે એટલે આવી રીતે રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે વનસ્પતિની અંદર અહીં આપણે જોઈએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપણે જોઈ ત્યાર પછી પ્રવૃત્તિ જોઈ અને ત્યાર પછી આપણે જોયું કે લીલ છે એ પણ હરિતદ્રવ્ય ધરાવે છે અને પોતાનો જે ખોરાક છે એ જાતે બનાવે છે અને ત્યાર પછી આપણે જોયું કે કાર્બોદિત સિવાય પ્રોટીન અને ચરબીનું સંશ્લેષણ છે એ પણ વનસ્પતિ કરે છે અને પ્રોટીનમાં મુખ્યત્વે પ્રોટીન છે નાઇટ્રોજન યુક્ત હોય છે અને વનસ્પતિ નાઇટ્રોજન કેવી રીતે મેળવે તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ વાતાવરણના નાઇટ્રોજન જે વાયુ સ્વરૂપે નાઇટ્રોજન છે એને દ્રાવ્ય સ્વરૂપે ફેરવે છે અને ત્યાર પછી વનસ્પતિ છે એનો ઉપયોગ કરી શકે છે અસ્તુ